દિવસરી સમસ્ત જનરલ ખારવા સમાજ ગોગલા દ્વારા જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી. દીવના ગોગલા ખાતે સમસ્ત જનરલ ખારવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં લઈ સરકારની ગાઈડલાઈન મુજબ આ વર્ષે પણ સમાજ દ્વારા આ પર્વની ખૂબ જ સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સમસ્ત જનરલ ખારવા સમાજના પટેલ જીવનભાઈ સવાઈ ચૌહાણ અને તેઓના ધર્મપત્ની વેણીબેન જીવન ચૌહાણના હસ્તે ગોગલા સમસ્ત જનરલ ખારવા સમાજ દ્વારા સંચાલિત રામ મંદિરના પ્રાંગણમાં પંડિત રાજીવ ઈશ્વરલાલ પંડ્યા દ્વારા જલારામ બાપાની વિધિપૂર્વક પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. આ શુભ પ્રસંગે સમસ્ત જનરલ ખારવા ત્યાંથી ગોગલાના માજી પટેલ સુરેન્દ્ર એસ સોલંકી, અન્ય પૂર્વ માજી પટેલો, આગેવાનો, અગ્રણીઓ તેમજ ખૂબ જ ઓછી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તજનો એ ગોગલા રામ મંદિરના પ્રાંગણમાં જ જલારામ બાપાની પાલખીના દર્શન તેમજ મહાઆરતીનો લાહો લીધો હતો. દર વર્ષે શ્રી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ ગોગલા દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરાવવામાં આવશે, પરંતુ આ વર્ષે શ્રી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ દ્વારા મહાપ્રસાદનો કાર્યક્રમ મોકૂફ રાખી દીવ પ્રશાસનને પૂરતો સહયોગ આપવામાં આવ્યો અને પટેલ જીવનભાઈ ચૌહાણ દ્વારા પણ ખાસ કરી આજના પ્રસંગને અનુસંધાને ગ્રામજનોને કોરોનાની ગાઈડલાઈનના નિયમનું પાલન કરી રામ મંદિર પરિસરમાં જલારામ બાપાના દર્શનનો લાહો લેવા અપીલ કરવામાં આવી. ગઢવી, ZSTV, દીવ. મારું નામ જીવનભાઈ સવાઈભાઈ ચૌહાણ છે અને હું હાલ સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ ગોગલાના પટેલ તરીકે કામ કરું છું. આજે જલારામ બાપાની 222મી જન્મજયંતિ નિમિત્તે શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરમાં જલારામ બાપાની પાલખી દર્શન માટે રાખેલ છે અને પૂજા અર્ચના વગેરે કરેલ છે. સમગ્ર ગ્રામજનોને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે દર્શન કરવા માટે આમંત્રણ છે અને કોરોના નિયમનું પણ ચુસ્તપણે પાલન કરવાનું છે. આ પ્રસંગે હું મારા ગોગલા ગામના સર્વે નાગરિકો વતી અને દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન કલ્યાણસિંહ માનસિંહ ઝાલા, સરપંચ શ્રી વડોદર ગ્રામ પંચાયત, પ્રમુખ શ્રી સરપંચ એસોસિએશન તલોદ તાલુકા, ગામ બડોદરા, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. સાવન પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ વક્તાપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 99745-95353. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. ભદ્રેશ પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ જવાનપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 94086-51328.
જય શ્રી સ્વામિનારાયણ. ભાઈઓ અને બહેનો, આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. આવનારું નવું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ સુખમય અને સમૃદ્ધિ લાવે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને અક્તાપુર સેવા સહકારી મંડળી તરફથી શુભકામના. નમસ્કાર મિત્રો, પ્રકાશનો પરમ દીપાવળી આપ સૌની જીવનમાં અજવાળું લાવે અને ખાસ કરીને તલોદ અને પ્રાંતિજની જનતાને શુભેચ્છા પાઠવવા ઈચ્છું છું. એમની જિંદગીની અંદર યશ કીર્તિ, એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભકામના પાઠવું છું. વંદે માતરમ. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, ત્યારે હિન્દુઓના પવિત્ર તહેવાર એવા દિવાળીના આગમનના સમયે સૌ દેશવાસીઓ તેમજ તલોદ નગરપાલિકાના નગરજનોને નવું વર્ષ શુભ અને ફળદાયી નીવડે તેવી શુભેચ્છાઓ. પરમપ્રભુ પરમાત્માને પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. તલોદ ટીઆર ચોકડી આગળ આવેલ રમેશસિંહની કિસ્મત ચાની જૂની કોર્ટ સામે છે. એડ્રેસ તલોદ ઉજેડિયા રોડ.